कलरव मॉडर्न स्कूल धोरण 8 विषय कंप्यूटर विषयांक इंट्रोडक्शन टू HTML। गुड मॉर्निंग बालको, जय श्री कृष्ण। धोरण 8 જોઈએ આપણે શું જોવાનું છે તો કે ઇન્ટ્રોડક્શન ટુ HTML। તો કે આ વિડિયોમાં આપણે શું જોઈ ગયા હતા તો કે HTML વિશે જોઈ ગયા હતા, HTML ના કેટલાક નિયમો પણ આપણે જોયા હતા। આજે શું જોવાનું છે કે ટર્મ્સ ઇન HTML, HTML ભાષાની કેટલાક શબ્દોની વ્યાખ્યા જોવાની છે। જો ટર્મ્સ ઇન HTML, HTML ની કન્ડિશન અથવા HTML ની શરતો છે કે હવે કે એને શું કરવાનું છે, એના જેમ આપેલા છે એની વ્યાખ્યા જોવાની છે। તો જોઈએ, પહેલું હતું HTML ટેક્સ અને નોન ઇન્ટિયર કન્ટેનર ટેક્સ, જે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા। તો પણ આજે ફરીથી HTML કે ટેગ એ HTML ભાષામાં લખવામાં આવતા કમાન્ડ છે। શું છે ટેગ? એ HTML ભાષામાં લખવામાં આવતા કમાન્ડ છે। HTML ટેગ દ્વારા વેબ પેજ કેવી રીતે પ્રદર્શિત થશે તે નક્કી કરી શકાય છે। અને HTML ના જે ટેગ છે તે શામાં લખવામાં આવે છે તો કે તેને એન્ગ્યુલર બ્રેકેટની અંદર લખવામાં આવે છે। પછી છે નોન ઇન્ટિયર કન્ટેનર ટેગ્સ, તેમાં શું આવે છે? જો આ પ્રકારના જે ટેગ હોય છે તે યુગ્મ પ્રકારના હોય છે। કેવા હોય છે? યુગ્મ પ્રકારના હોય છે। યુગ્મ એટલે શું થાય તો કે જોડિયા। યુગ્મ એટલે શું થાય? જોડિયા। જે ટેગ જોડિયા પ્રકારમાં આવતા હોય, જે ટેગ બે વાર એકનો એક ટેગ બે વાર લખવામાં આવતો હોય તેને કન્ટેનર અથવા યુગ્મ પ્રકારનો ટેગ કહેવામાં આવે છે। તે આપણે જોઈ ગયા હતા। તો જો એવા કયા કયા પ્રકારના આવતો હતો કે પહેલું તો એક શરૂઆતનો HTML આવતો અને બીજું અંતનો HTML, એટલે સ્લેશ પછી HTML લખવામાં આવતું હતું। અને આવા જે ટેગ છે તેને કન્ટેનર ટેગ્સ કહેવામાં આવે છે। હવે છે ઇન્ટી ટેગ, ત્રીજું શું આવે છે? ઇન્ટી ટેગ, ઇન્ટી ટેગ એ એવા પ્રકારનો ટેગ છે કે જેનો અંત કરવો ફરજિયાત નથી। આ પ્રકારના ટેગ પણ ગુણ્યા કૌંસમાં લખવામાં આવે છે। ઇન્ટી ટેગ કેવો છે તો કે ઇન્ટી ટેગ એવો છે કે જેનો અંત કરવો ફરજિયાત નથી। જો આ HTML અને આ HTML, HTML માં અંત કરવો ફરજિયાત છે, પરંતુ ઇન્ટી ટેગ એ એવા પ્રકારનો ટેગ છે કે જેમાં બે કોઈ પણ ટેગનો અંત કરવો ફરજિયાત નથી। એક્ઝામ્પલમાં શું આવશે તો કે જે આ HTML ને બી આર, અને જે છે આ જે શરૂઆતમાં લખે પછી તેમને અંતમાં અહીંયા આગળ સ્લેશ મૂકવામાં આવતો નથી। પછી છે એટ્રીબ્યુટ્સ, શું છે એટ્રીબ્યુટ્સ? કેટલાક ટેક્સ્ટને ખાસ એટ્રીબ્યુટ્સ હોય છે જે ટેક્સ્ટની વિશેષતામાં વધારો કરે છે। શું કરે છે? કેટલાક ટેગને ખાસ એટ્રીબ્યુટ હોય છે જે ટેક્સ્ટની વિશેષતામાં વધારો કરે છે। એટ્રીબ્યુટ્સ પણ ટેક્સ્ટની સાથે ગુણ્યા કૌંસમાં લખવામાં આવે છે। શેમાં લખવામાં આવે છે એટ્રીબ્યુટ્સ? જે છે એન્ગ્યુલર બ્રેકેટ્સ, એટલે કે ગુણ્યા કૌંસની અંદર જ લખવામાં આવે છે। અહીં સાઇઝ અને કલર ટેગ સાથે આપવામાં આવેલ એટ્રીબ્યુટ્સ છે। જોઈએ તો એક્ઝામ્પલ, તો એન્ગ્યુલર બ્રેકેટ ની અંદર ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6, કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ, એન્ગ્યુલર કૌંસ પૂરો। શું થાય છે આ? તો કે આ જે ફોન્ટ સાઇઝ છે એ ટેગ છે, પરંતુ આ જે 6 અને કલર ની અંદર આજે બ્લુ એને શું કહેવામાં આવે છે તો કે તેને એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે। તેનાથી શું થાય છે તો કે ફોન્ટ સાઇઝ તો છે, પરંતુ કેટલા કે કઈ સાઇઝમાં લખવાનું છે આપણે તો કે 6 નંબરની, અને કલર છે તો કયો લખવાનો છે તો કે બ્લુ। આજે ખાસ પ્રકારના જે ટેગ્સ આવે તેને એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે। પછી છે વેલ્યુઝ, એટ્રીબ્યુટ પછી વેલ્યુઝ, એટ્રીબ્યુટ ને વેલ્યુ પણ હોઈ શકે છે। મોટા ભાગે એટ્રીબ્યુટ્સને કેટલીક ચોક્કસ વેલ્યુ હોય છે। શું હોય છે તો કે વેલ્યુ, આજે એટ્રીબ્યુટ્સ લખ્યા આપણે તેની આ જે છે આ શું કહેવાય છે તો કે તેની ચોક્કસ વેલ્યુ કહેવાય છે। વેલ્યુ એટલે કે કિંમત, તો કે તેની ચોક્કસ કિંમત અથવા વેલ્યુઝ કહેવામાં આવે છે। આ જે નંબર પ્રમાણે જે આપવામાં આવેલી છે તે એટ્રીબ્યુટ સાથે તેને વેલ્યુઝ કહેવામાં આવે છે, જ્યાં 6 એ સાઇઝ એટ્રીબ્યુટની વેલ્યુ દર્શાવે છે। તો આ જે એટ્રીબ્યુટ
નો ઉપયોગ કરીએ જ્યારે આપણે કોઈ પણ ટેગ ની અંદર બીજા ટેગ નો ઉપયોગ કરીએ ત્યારે તેને નેસ્ટિંગ ટેગ્સ કહેવાય છે નેસ્ટિંગ ટેગ્સ નો ઉપયોગ કરતી વખતે ટેગ્સ નો અંત કરતી વખતે ચોકસાઈ રાખવાની હોય છે તો જોઈએ કઈ પ્રમાણે તો પહેલા આપણે લખો એ પછી લખો બી પછી લખો સી હવે આ રીતના જે આપણે ટેગ્સ આપેલા છે આ રીતના આપણે ક્રમમાં ટેગ આપેલા છે તો આમાં શું કરવાનું હોય છે તો કે જે પહેલા છેલ્લો લખેલો છે એનો અંત પહેલા કરવાનો હોય છે શું હોય છે જે છેલ્લે લખેલો છે તેનો અંત પહેલા કરવાનો હોય છે પછી બી તો કે બી નો અંત અને પછી શું આવશે તો કે એ નો અંત જે પહેલા લખે છે એને છેલ્લે પૂરું કરવાનું છે અને જે છેલ્લે લખે છે તેને પહેલા પૂરું કરવાનું છે તે શું દર્શાવે છે તો કે નેસ્ટિંગ ટેગ્સ સિમ્બોલ શું છે સ્પેશિયલ સિમ્બોલ HTML ASCII કેટરેસ અને બીજા કેટલાક કેટરેસ ને સપોર્ટ કરે છે ASCII આજે ASCII જે છે ASCII આને શું કહેવાય છે તો કે ASCII જે છે એ કમ્પ્યુટર ની લેંગ્વેજ છે શું છે ASCII લેંગ્વેજ શું છે લેંગ્વેજ કેટરેસ અને બીજા કેટલાક કેટરેસ ને સપોર્ટ કરે છે ચાર સિમ્બોલ HTML ભાષામાં રિઝર્વ રાખવામાં આવ્યા છે ચાર સિમ્બોલ આપેલા છે તેને HTML ભાષામાં શું છે કે તેને રિઝર્વ રાખવામાં આવેલા છે તો કયા કયા એ ચાર સિમ્બોલ છે તો પહેલું ગ્રેટર ધેન પછી ગ્રેટર ધેન લેસ ધેન ડબલ ઇન્વર્ટેડ કોમા અને એન્ડ કયા કયા ચાર જે છે રિઝર્વ રાખવામાં આવેલા છે ઓકે ગ્રેટર ધેન લેસ ધેન ડબલ ઇન્વર્ટેડ કોમા અને એન્ડ આ જે ચાર સિમ્બોલ છે તેને HTML ભાષામાં રિઝર્વ રાખવામાં આવેલા છે તો જોઈએ બાળકો હવે નીચે આપણે શું છે એક્સરસાઇઝ આપેલી છે એ એક્સરસાઇઝ આજે આપણે જોવાની છે તો તેમાં પહેલું કોઈ પણ વેબસાઇટના પ્રથમ પેજની ખાલી જગ્યા કહેવાય છે કોઈ પણ વેબસાઇટ હોય તેના પ્રથમ પેજને શું કહેવામાં આવે છે તો કે તેના પ્રથમ પેજને હોમ પેજ કહેવામાં આવે છે HTML નું ગુરુ નામ HTML છે તેનું ગુરુ નામ શું છે તો હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ શું થાય છે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ શબ્દ ખાલી જગ્યા નામની વ્યક્તિ દ્વારા ઈસવીસન ખાલી જગ્યામાં આપવામાં આવ્યો હતો તો ડેડ નેલ્સન નામના વ્યક્તિ દ્વારા 1960 માં આપવામાં આવ્યો હતો કોના દ્વારા ટેડ નેલ્સન નામની વ્યક્તિ દ્વારા 1960 માં આપવામાં આવ્યો હતો ખાલી જગ્યા દ્વારા HTML સ્ટાન્ડર્ડને ડેવલપ કરવામાં આવ્યું હતું HTML સ્ટાન્ડર્ડને ડેવલપ કોણે કર્યું હતું તો કે ટીમ બર્નર્સે કોણે કર્યું હતું ટીમ બર્નર્સે www ગુરુ નામ ખાલી જગ્યા છે તો જે www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ શું થાય છે વર્લ્ડ વાઇડ વેબ HTML એ ખાલી જગ્યા છે જો HTML એ શું છે તો કે HTML એ એક લેંગ્વેજ અથવા એક ભાષા છે HTML ડોક્યુમેન્ટ બનાવવા માટેના ટેગ્સ ખાલી જગ્યામાં લખવામાં આવે છે HTML જે આપણે બનાવીએ છીએ તેના ટેગ્સ આમાં લખવામાં આવે
નીચેનામાંથી ખાલી જગ્યા ટેગનો અંત કરવો ફરજિયાત નથી તો જો મેં અહીંયા બે વસ્તુ લખી HR અને BR આ બે જે ટેગ છે તેનો અંત ના કરો તમે તો પણ ચાલે ટેગની વિશેષતામાં વધારો કરવા ટેગ સાથે ખાલી જગ્યા આપવામાં આવે છે શું આવે છે ટેગની વિશેષતામાં વધારો કરવા ટેગ સાથે શું આપવામાં આવે છે તો કે એટ્રીબ્યુટ્સ આપવામાં આવે છે શું આપવામાં આવે છે એટ્રીબ્યુટ્સ આપવામાં આવે છે એક ટેગની અંદર બીજો ટેગ લખવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે શું કહેવામાં આવે છે એક ટેગની અંદર બીજો ટેગ લખવાની પ્રક્રિયાને તો કે નેસ્ટિંગ કહેવામાં આવે છે નીચેનામાંથી ખાલી જગ્યા ટેગ છે અને ખાલી જગ્યા એટ્રીબ્યુટ છે તો કયો ટેગ છે તો જે આ ફોન્ટ આપેલો છે એ શું છે તો કે એ ટેગ છે અને કલર જે છે એ એટ્રીબ્યુટ છે ચાર સિમ્બોલ HTML ભાષામાં રિઝર્વ રાખવામાં આવેલા છે તો HTML ભાષામાં ચાર સિમ્બોલ જે છે એ રિઝર્વ રાખવામાં આવ્યા છે તો કયા કયા એ ચાર સિમ્બોલ છે તો ગ્રેટર ધેન લેસ ધેન ડબલ ઇન્વર્ટેડ કોમા અને એન્ડ આ જે છે એ શું કરવામાં આવેલા છે તો કે HTML ભાષામાં રિઝર્વ રાખવામાં આવેલા છે તો ચલો બાળકો હું તમને જે આ જે વિકલ્પો છે તેમના ફોટા મોકલું તે તમારે આ ઝૂંપડીની અંદર જે છે શું કરવાનું છે લખવાનું છે શું કરવાનું છે લખવાનું